પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મુના ગામના 600 વર્ષ જૂના ગોપાલપુરી મહારાજના મંદિરમાં ડીસા તાલુકાના નવનિયુક્ત સરપંચ વનરાજસિંહ સોલંકી દ્વારા માનતા પૂરી કરી ગ્રામ્યજનો અને ગોપાલપુરી મહારાજના ભક્તોને ભોજન પ્રસાદ કરાવવામાં આવ્યું હતું। વધુમાં આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો ગોપાલપુરી મહારાજ એ હિન્દુ ધર્મનું આસ્થાનું કેન્દ્ર છે। ત્યાં દર પૂનમે મેળાનું આયોજન કરવામાં આવે છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ સરપંચ પદના ઉમેદવારો ચૂંટણીમાં જીત મેળવવા માટે અહીં મંદિરે માનતા અને બાધા રાખે છે। તેમાં સદરપુર ગામના સરપંચ વનરાજસિંહ સોલંકી દ્વારા પણ ફોર્મ ભરીને દર્શન કરવા આવ્યા હતા અને મંદિરના બાપજી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જો તમે જીતીને આવો તો મંદિરમાં ભોજન પ્રસાદ કરાવજો, જેથી આજે આ માનતા પૂરી કરી ગ્રામ્યજનો અને ભક્તો ભોજન પ્રસાદ કરાવવામાં આવ્યું હતું, જેમાં સદરપુર ગામના અને મુના ગામના આગેવાનો હાજર રહ્યા હતા, જેમાં સદરપુર ગ્રામ્ય પંચાયતના તમામ સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, પ્રકાશ ગોસ્વામી, બનાસકાંઠા। બોલો, ઉતાળો બોલજો, આજે જોરથી બોલો। સદરપુર વનરાજસિંહ બાબુ સોલંકી આજે પૂનમના મહાપર્વ નિમિત્તે મેં અહીંયા જમણવારો કરેલ છે અને જ્યારે મેં સરપંચમાં જ્યારે ફોરમ ભર્યું ત્યારે હું અહીંયા દર્શન કર્યા હતા અને દર્શન કર્યા પછી મેં અહીંયા ગોપાલભાઈ દાદાની એક માનતા માની હતી કે હું સરપંચમાં જીતીને આવીશ ત્યારે હું અહીંયા પૂનમના દિવસે જમણવારો કરીશ। બાપુના આશીર્વાદથી હું 108 મતથી જીત્યો છું, એવા બાપુના સદાય માટે મારા માટે આશીર્વાદ ગોપાલભાઈના મારા માટે